न्यारो प्यारो प्यारो मीठो बंधन छे ज्ञान दर्पण सत्य असत्य नो तफावत समझावे ए मार्गदर्शक छे ज्ञान दर्पण। आजे दरेकना जीवन मा साधनों छे सुविधाओं छे सगवड़ों छे पण छतां माणस आजे दुखी केम छे? ભૌતિકવાદી મનુષ્ય થઈ ગયેલો છે, મૂલ્યોનો પણ ઉત્તર ઉત્તર હ્રાસ થઈ રહ્યો છે, આવા કેટલાક કારણોને લીધે અત્યારે માણસ દુઃખીને અશાંત થઈ ગયેલો છે। માણસની જીવનશૈલીમાં જીવનની પસંદગીઓમાં એવી એક પ્રકારની વિકૃતિ આવી ગઈ છે કે જેને કારણે પછી માણસ દુઃખી અને અશાંતિનો અનુભવ થાય છે। ઉત્તર ઉત્તર રોગનું પ્રમાણ પણ વધતું જાય છે અત્યારે, એટલે વ્યક્તિ આજે અધિવ્યાધિ અને ઉપાધિથી દરેક રીતે અત્યારે પીડાઈ રહ્યો છે। જી, ઘણા બધા દર્શક મિત્રોના પ્રશ્નો આપણી સમક્ષ આવ્યા છે, એક એક કરીને હું વાંચીશ। પહેલો પ્રશ્ન આવ્યો છે, કોમર્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની સમસ્યા છે આ, કે તેના મિત્રોના ગ્રુપમાં કોઈ ગેરસમજ થઈ ગઈ છે અને તેના કારણે તે ખૂબ જ નિરાશાનો પણ અનુભવ કરી રહ્યો છે। ઘણા પ્રયાસો કર્યા પણ નિષ્ફળ ગયા, તો હવે આ ભાઈ પ્રશ્ન પૂછે છે કે શું તે આ મિત્રતા તોડી દે કે આ ગેરસમજ દૂર કરવા માટે પ્રયાસો ચાલુ રાખે। સૌ પ્રથમ તો હું કહીશ કે કયા પ્રકારની ગેરસમજ ઊભી થઈ છે, શું ગેરસમજ ઊભી થઈ છે, એની જો કદાચ થોડી વધુ સ્પષ્ટતા કરી હોત તો આનું કંઈક સ્પષ્ટ માર્ગદર્શન આપણે આપી શકીએ ખેર। પરંતુ જે ગેરસમજ ઊભી થઈ છે જેના માટે પોતે પોતાની જાતને જવાબદાર ગણતા નથી, તો ફરીથી પાછું થોડુંક આત્મદર્શન એમને કરી લેવું જોઈએ કે ખરેખર આના માટે પોતે જવાબદાર નથી કે એમના દ્વારા કોઈક ભૂલ થઈ છે। જો ખરેખર એના માટે પોતે જવાબદાર ના હોય તો એમને જે પ્રયાસ છે ગેરસમજ દૂર કરવા માટેના એ પ્રયાસ ચાલુ રાખવા જોઈએ। આખા ગ્રુપને છોડીને એનાથી નાતો તોડી દેવો એ હું માનું છું કે યોગ્ય નથી। એટલે કેવા પ્રકારના પ્રયાસો એને કરવા જોઈએ? અનેક રીતે પ્રયાસો જાળી રાખી શકે છે, એમાં પહેલું તો એમને ધીરજ રાખવી પડશે, થોડી સમજાવી શકે સારી રીતે તો સમજાવવાનો પ્રયત્ન એમને કરવો જોઈએ, અને આખું કાર્ય જેટલું નમ્રચિત્ત થઈને કરશે તો માનું છું કે કદાચ એક સમય એવો આવશે કે એના મિત્રો એને સમજવાનો પ્રયત્ન કરશે। બીજી વસ્તુ એ છે કે જ્યારે કોઈ વસ્તુ વાણીથી અથવા તો શબ્દોથી સમજાવવામાં ત્યારે નિષ્ફળ જાઓ તો તમે તમારું વર્તન તમે બદલો, તમારી વૃત્તિઓને બદલો, તમારા વર્તનને બદલો, તો એ વર્તનનો પ્રભાવ મિત્રમંડળ ઉપર પડશે અને તમે જે ગુમાવેલો આત્મવિશ્વાસ છે એ મિત્રોનો જે વિશ્વાસ તમે ગુમાવેલો છે, આત્મવિશ્વાસ જે ગુમાવેલો છે, એ બંને તમે પુનઃ એને પ્રસ્થાપિત કરી શકશો અને કંઈક સમાધાન થઈ શકે એમ છે। બીજી બાબત એવી પણ છે કે જ્યારે તમારો પ્રયાસ આ પ્રકારે જે કરેલો પ્રયાસ જ્યારે નિષ્ફળ થતો હોય તો માનસિક રીતે તમે ખૂબ ઘણું બધું કરી શકો છો। બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલયમાં જે રાજયોગ મેડિટેશન શીખવવામાં આવે છે એની અંદર અમે આવી રીતે વ્યક્તિઓ પ્રત્યે સદભાવના શુભભાવમાં અભિવ્યક્ત કરીને એમના મનનું પરિવર્તન કરી શકાય છે। એટલે એક ટૂંકો અભ્યાસ હું ભાઈને બતાવી શકું કે એમને જ્યારે પણ સમય મળે, ખાસ કરીને જો અર્લી મોર્નિંગનો સમય હોય તો વધારે સારું છે, કારણ કે એ ધ્યાન માટેનો સારો સમય ગણાય। નુમાશ્રામ એટલે કે સંધ્યાકાળના સમયે પણ આ જો પ્રયોગ એ પોતે કરી શકે છે, અથવા તો સૂતા પહેલાં રસોઈ જાય તે પહેલાં કંઈક 10-15 મિનિટનો ટાઈમ કાઢીને પણ આ પ્રયોગ કરી શકે છે। તો પહેલાં તો શાંત ચિત્તે એમને કોઈક આરામદાયક સ્થાન ઉપર બેસવું જોઈએ, ખુરશી હોઈ શકે, સોફો હોઈ શકે, શરીરના બધા મસલ્સને રિલેક્સ કરી દેવા જોઈએ, થોડાક ઊંડા ઊંડા શ્વાસ લઈ લે જેથી કરીને એમનું મન શાંત થશે, થોડુંક સ્થિર થશે, મન થોડું એકાગ્ર પણ એ સરળતાથી કરી શકશે, અને ત્યાર પછી સામે એક મનસપટલ જેને આપણે વ્હાઇટ સ્ક્રીન કહીએ તો એવું એક મનસપટલ ઇમર્જ કરવો જોઈએ, અને આખા મિત્રમંડળનું જે ગ્રુપ છે એ ગ્રુપને એની અંદર ઇમર્જ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને પછી એક સદશુભ ભાવના સદભાવનાના સંકલ્પો અથવા તો વાઇબ્રેશન એમના પ્રત્યે એમને પ્રદર્શિત કરવા જોઈએ। જીવન જીવવાનો બોધ કદાચ એમાં પણ સમાયેલો છે, સમસ્યાઓ આવે અને નાસીપાસ નહીં થઈએ તેનું સમાધાન કરીએ। અત્યારે રજા આપશો, ફરી મળીશું, નમસ્કાર। ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ।